मोड़ासा रेलवे नी मांग मुद्दे राजनीति शुरू थई गई छे। स्थानिकोए 1956 मां रेलवे नी मांग करी हती, जे मांगणी 1977 मां संतोषाई हती। त्यारबाद 2004 मां एल के अडवाणी ना हस्ते आ रेलवे सुविधानो प्रारंभ करवामां आव्यो हतो। मोड़ासाना मुसाफरो मुंबई तथा दिल्ली सरळताथी जई शके तेवी पण व्यवस्था कराशे तेम पण नक्की थयुं हतुं। जो के आज सुधी नेताओना ए वचनो पूरा थया नथी। मोड़ासा रेलवे स्टेशन एटले मोड़ासा विस्तारनी आम जनतानी एक कथा बनी गई छे। गुलजारलाल नंदाथी माणी अने एल के अडवाणीए ज्यारे नायब वडाप्रधान हता त्यारे उद्घाटन कर्युं हतुं, पण आज सुधी उद्घाटन थया पछी मोड़ासानी आम जनतानी अने लोकोनी प्रजानी एक व्यथा साबित थई छे रेलवे स्टेशन, कारण के त्यां आगाळी કોઈ પણ પ્રકારની સુવિધા નથી। 1977માં જનતા પણ મંજૂર થઈ, ત્યાર પછી એ રેલવે જ્યારે ભારત સરકાર અને ભાજપ ચૂંટાઈને આવી ત્યારે ચાલુ કરવામાં આવી, અને એનું ઉદ્ઘાટન લાલકૃષ્ણ અડવાણી અને નીતિશ કુમારે કર્યું। ત્યારે બાહેતરી આપેલી કે આ રેલવે તમારી ટૂંક સમયમાં મોડાસાથી શામળાજી જોઈન કરી આપવામાં આવશે। મોડાસા અને નડિયાદના સ્થાનિકોએ બ્રોડગેજ લાઇન માટે પણ વારંવાર રજૂઆતો કરી છે, તેમજ રેલવે સ્ટેશન પર પેસેન્જરોને પૂરતી સુવિધા મળી રહે તેની પણ અનેક વખત રજૂઆતો કરાઈ છે। લોકોની માંગ છે કે મોડાસા રેલવેને ડી ગ્રેડમાંથી બી ગ્રેડ કરવામાં આવે। મેં રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે। 100 એકર જમીન ધરાવતું આ રેલવે સ્ટેશન છે, અને મોડાસા એ આખા જિલ્લામાં બીજા નંબરનું કેન્દ્ર છે। વેપારી કેન્દ્ર, આરોગ્યની દ્રષ્ટિએ, બીજી ઓફિસો, પ્રાંત ઓફિસ, બધી રીતે ખૂબ સારું મોટું સેન્ટર હોવા છતાં રેલવેની બાબતમાં ખૂબ અન્યાય થયો છે, અને મોડાસા કપરાણા એકમાત્ર બ્રોડગેજ રેલવે આપણને આપણા જિલ્લામાં છે। તેમ છતાં આજે 11 વર્ષથી મોડાસા રેલવે સ્ટેશન ફ્લેટ સ્ટેશન ડી ગ્રેડમાં છે, માં કોઈ સુવિધા જ નથી। ઉલ્લેખનીય છે કે એકવાર કેન્દ્રના તત્કાલીન આયોજન મંત્રી ગુલઝારીલાલ નંદા મોડાસાની મુલાકાતે આવ્યા હતા। એ સમયે ગુસ્સે ભરાયેલા મોડાસા વાસીઓએ રેલવેની માંગ પૂરી ન થતા ગુલઝારીલાલ નંદાની જીભ સળગાવી હતી। કદાચ એ જ ઘટના મોડાસા વાસીઓને રેલવે મેળવવામાં આડરૂપ ખીલા સમાન બની રહી છે। તસ્લીમ સુથાર, VTV મોડાસા।